બાળકો આપણે લીંબુ શરબત બનાવીને એનો આનંદ માણે, તો એના ત્યારે બાળકો આપણે એની કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જુઓ, અનુમાન કરો અને પછી શોધી કાઢો. તો બાળકો જુઓ, પહેલો પ્રશ્ન છે, અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપો લીંબુનો રસ મળે છે? તો બાળકો, આ આપણે જે અડધું લીંબુ લીધું હતું, તો આપણે ચમચીની અંદર જે આમાંથી રસ કાઢ્યો એમાંથી આપણે કેટલા ટીપા મળ્યા? હા, 15 ટીપા મળ્યા હતા ને. તો અહીંયા આપણે કેટલા લખીશું? આના જવાબની અંદર આપણે શું લખીશું? 15 ટીપો. હવે બીજો પ્રશ્ન છે કે આખા લીંબુમાંથી તમને કેટલ ટીપા લીંબુનો રસ મળે છે? હવે બાળકો, આપણને જે આ અડધું લીંબુ હતું એમાંથી 15 ટીપા લીંબુનો રસ મળ્યો, તો આખું લઈએ બાળકો લીંબુ, તો એમાંથી આપણને કેટલા મળે? તો અડધા લીંબુમાંથી આપણને 15 ટીપા મળ્યા, તો બીજા અડધા લીંબુમાંથી પણ આપણને 15 ટીપા મળે ને લીંબુનો રસ, તો એનો શું કરી દેવાનો આપણે? સરવાળો. તો 5 ટીપા 10 ની 0 વધી 1 2 અને 3, કેટલા ટીપા લીંબુનો રસ મળશે? 30. એટલે કેટલા આવશે? 30 ટીપો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે કેટલ ટીપો લીંબુના રસથી 1 ચમચી ભરાય છે? તો બાળકો, શું કીધું છે? કેટલા ટીપા? તો આપણે લીંબુ નીચોવ્યું હતું, તો કેટલા ટીપા લીંબુનો રસ કાઢ્યો તો એમાંથી ચમચી ભરાઈ હતી? હા, 15 ટીપાથી ભરાઈ હતી ને, તો અહીંયા કેટલા આવશે? 15 ટીપા.